તારીખ 6 એપ્રિલ, આજનો દિન મહિમા, પન્નાલાલ પટેલ. ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ઈસવીસન 1912માં રાજસ્થાનના ડુંગરપુર ગામમાં થયો હતો. માત્ર 8 ચોપડી ભણેલા વડીલની છત્ર છાયા વગર કિશોર પનાએ કારખાનામાં કામ કર્યું, ખેતરમાં મજૂરી કરી અને વાસણ કપડાઈ ધોયા, ત્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે એક દિવસ પનામાંથી પનાલાલ થઈ ગુજરાતનો સમર્થ સાહિત્યકાર બનશે. સદભાગ્યે બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશી ભેટી ગયા. ભીતરનો સુષુપ્ત સર્જક જાગી ઉઠ્યો ને સર્જન સરવાણી અવિરત વહેવા માંડી. પરિણામ સ્વરૂપ માનવીની ભવાઈ, મળેલા જીવ, વડામણા જેવી 40 એક જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થઈ. છેલ્લા 50 વર્ષોમાં તેમણે લગભગ 185 જેટલી સાહિત્ય કૃતિઓ ભેટ ધરી છે, તે ગુજરાતી સાહિત્યને એમનું નાનું સૂનું પ્રદાન નથી. ઈસવીસન 1950માં તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક અને 1986માં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો. મને જેવા જ્ઞાનપીઠનો એવોર્ડ મળ્યો એની પાછળ હું ચમત્કાર જ જોઉં છું. શ્રી અર્જુનની કૃપા, માતાજીની કૃપા જ જોઉં છું. આપણે જોઈએ છીએ કે જાણી કે અચાનકનો ઠેકડો ભર્યો હોય એવું લાગે છે. મેં પહેલો અનુભવ, પહેલો જ ભાવ મને એ થયો કે હું ક્યાંક ઉઘાડો પડી ગયો. એટલે આતો હતો તો ખરો જ, હું જાણતો કે મારામાં શ્રદ્ધા ખૂબ છે, પણ જાણે કે હવે ઉઘાડો પડી ગયો, મારી જિંદગી પણ થોડીક બદલાઈ જશે એમ લાગે છે. પણ ઈતિશ્રી નથી હજી માનતો. તેમની સર્જન કૃતિઓ પોતાના પ્રકાશગૃહ સાધન પ્રકાશન દ્વારા જ પ્રગટ થતી રહી. જીવન સંધ્યાએ તેમણે અરવિંદ જીવન દર્શનથી પ્રભાવિત થઈ સાધનાના પંથે પ્રયાણ કર્યું. તારીખ 6 એપ્રિલ 1989ના રોજ તેમનું અવસાન થયું. હૈયા ઉકલત અને અનુભૂતિની સચ્ચાઈ, આ બે સર્વોપરી લક્ષણોથી પન્નાલાલનું પન્નાલાલપણું પાંગરી ઉઠ્યું અને ગુજરાતી સાહિત્ય વિશ્વ સમૃદ્ધ બની ગયું.